नमस्ते विद्यार्थी मित्रों, હું લીના કાંતોદરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે તમારી સ્વાપોથીમાં જે પેજ નંબર 38 આપેલા છે એમાં આપણે જે પ્રશ્ન નંબર 16 જોઈ રહ્યા હતા એમાં આપણે પ્રશ્ન નંબર 16 ના અ બ અને ક જોયા ગયે, જેમાં જ્યારે એ વિદ્યાર્થીઓ છે એ નાસ્તો કરે છે ત્યારે એકબીજાને ગણિતના કોયડાઓ પૂછે છે, એમાં આપણે અ બ અને ક જોઈ લીધા છે. હવે આપણે એમાં ડ જોવાનો છે. ડ શું કહે છે કે એવી સંખ્યા શોધો કે જે 2, 3, 4, 5 અને 6 થી ભાગી શકાય અને તથા તે 50 થી 100 ની વચ્ચે હોય. શું કહે છે કે એવી એક સંખ્યા આપણે શોધવાની છે કે જેને 2 વડે, 3 વડે, 4 વડે, 5 વડે અને 6 વડે ભાગી શકાતી હોય, અને પ્લસ બીજું કે એ સંખ્યા જે છે 50 થી 100 ની વચ્ચેની છે એ પણ આપણને કહી દીધું છે. એટલે આપણને ત્યાં એ વધારે કન્ફ્યુઝન ન થાય કે આવી કે વળી કઈ સંખ્યા હોય, તો આપણે માત્ર એ 50 થી 100 સુધીમાં આવતી હોય તેવી સંખ્યા જ આપણે જોવાની છે અને ચેક કરવાનું છે કે એ સંખ્યાને શું 2 વડે, 3 વડે, 4 વડે, 5 વડે અને 6 વડે આ પાંચે પાંચ સંખ્યા વડે ભાગી શકાય છે કે નહીં. તો એ 50 થી 100 વચ્ચેની કઈ સંખ્યા છે, તો એવી સંખ્યા 0 વાળી છે. તો જોવો કે 50 પછી 60 પછી 70 પછી 80 90 અને 100 આ ત્રણ સંખ્યા વચ્ચેની જાતે કોઈ સંખ્યા જોવાની છે. 50 60 70 80 90 અને 100. તો આપણે અહીંયા 50 થી શરૂઆત કરીએ. એકવાર 50 ને 2 વડે ભાગીએ, 3 વડે, 4 વડે, 5 વડે, 6 વડે જોઈએ 50 ને ભાગી શકાય છે કે નહીં, ત્યાર પછી 60 લેવાના છે. તો એક પછી એક આપણે કરતા જઈએ. સૌથી પહેલા 50 ને આપણે 2 વડે ભાગીએ, 2 2 4, 5 માંથી 4 જાય તો 1 ઉપરથી ઉતારીએ 0, 2 5 10, 10 માંથી 10 જાય તો 0. તો કે હા, 50 જે છે એને ત્યાં 2 વડે ભાગી શકાય છે, એટલે કે 25 2 50 થાય છે. હવે 50 ને આપણે 3 વડે ભાગીએ, 3 નો ઘડ્યો 5 સુધી, 3 એકા 3, 3 2 6 વધી જાય છે, 3 એકા 3, 5 માંથી 3 જાય તો 2 ઉપરથી ઉતાર્યો 0. હવે 3 નો ઘડ્યો 20 સુધી, તો 3 6 18, 20 માંથી 18 જાય તો 2. હવે અહીંયા ભાગ ચાલતો નથી, 2 આવી ગયા છે. એનો મતલબ કે એ 50 ને 3 વડે ભાગી શકાતા નથી, એટલે આપણે આગળ વધવાની જરૂર નથી. આપણે એવી સંખ્યા શોધવાની છે કે જેને આ ઉપરની 2, 3, 4, 5 અને 6 આ પાંચે પાંચ સંખ્યા વડે ભાગી શકાતી હોય, તો માત્ર જે 50 છે એને માત્ર 2 વડે ભાગી શકાતા, પણ આપણે 3 એ પહોંચ્યા તો 3 વડે ભાગી શકાતા નથી. એટલે હવે આપણે લઈએ 60 ની. પહેલા 60 ભાગ્યા 2 કરીએ, 2 3 6, 6 માંથી 6 જાય તો 0, ઉપરથી ઉતાર્યો 0 અને આ 0 ને જવા દઈએ ઉપર. તો જો શું જવાબ મળે છે, 30 2 60 થાય છે. 60 ને 2 વડે ભાગતા 30 મળે છે, એટલે કે 2 વડે ભાગી શકાય છે. હવે આપણે 60 ને 3 વડે ભાગીએ, 3 નો ઘડ્યો 6 સુધી, 3 2 6, 6 માંથી 6 જાય તો 0, આ 0 ને નીચે ઉતારી હવે ફરીથી જવા દેવાનું છે ઉપર. તો 60 ને 3 વડે ભાગતા જવાબ 20 મળે છે, એટલે કે ભાગી શકાય છે. છેલ્લે જો આપણે શેષ જે છે એ 0 મળવી જોઈએ, તો જેને ભાગી શકાય છે એવું કહી શકાય. જો શેષ 0 સિવાયની કોઈ પણ સંખ્યા મળે તો ભાગી શકાતા નથી. હવે 60 ને 3 વડે ભાગી શકાય છે. હવે જોઈએ કે 4 વડે ભાગી શકાય છે કે નહીં. તો 60 ભાગ્યા 4, 4 નો ઘડ્યો બોલવાનો છે 6 સુધી, 4 એકા 4, 4 2 8 વધી જાય છે, 4 એકા 4, 6 માંથી 4 જાય તો 2, ઉપરથી ઉતાર્યો 0. હવે 4 નો ઘડ્યો 20 સુધી, 4 5 20, 20 માંથી 20 જાય તો 0. તો જો 60 ને 4 વડે ભાગતા આપણને જવાબ મળે છે 15 અને શેષ 0 મળે છે, એટલે કે 4 વડે પણ ભાગી શકાય છે. હવે ચેક કરીએ કે 5 વડે ભાગી શકાય છે કે નહીં. 5 નો ઘડ્યો 6 સુધી બોલીએ, 5 એકા 5, 6 માંથી 5 જાય તો 1, ઉપરથી ઉતાર્યો 0. હવે 5 નો ઘડ્યો 10 સુધી, 5 2 10, 10 માંથી 10 જાય તો 0. તો જો 60 ને 5 વડે ભાગતા જવાબ 12 મળે છે અને શેષ વધે છે 0. તો 5 વડે પણ ભાગી શકાય છે.
थैंक यू।